26મી જાન્યુઆરી 2022ના પ્રજાસત્તાક દિવસે ભારત સહિત દુનિયા ગુજરાતના એવા નરસંહારથી વાકેફ થવા જઈ રહી છે જેને ઇતિહાસમાં સ્થાન તો છે, પરંતુ મોટાભાગના લોકો તેના વિશે અજાણ છે. 100 વર્ષ પહેલા બનેલી આ ઘટનાની થીમ ઉપર આ વર્ષનો ગુજરાતનો ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે. વાત છે 7 માર્ચ 1922ની, જ્યારે અંગ્રેજ હકુમત વિરુદ્ધ સાબરકાંઠાના વિજયનગરના પાલદડવાવ વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતે એક સભાનું આયોજન કર્યું હતું. આ ટેબ્લોમાં મોતીલાલની પ્રતિમાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મોતીલાલ તેજાવત અમે નાના હતા ત્યારે અમે પ્રત્યક્ષ જોયેલા કે એમણે આ સભા રાખેલી, તો આના વિશેની અમે અમારા ગઢડાઓને વાત કરી ત્યારે એમણે કહ્યું કે મોતીલાલ તેજાવત જે કુલિયારી ગામના જાડોલ તહેસીલમાં રાજસ્થાનમાં હાલમાં આવેલું છે ત્યાંના વતની હતા, અને તેઓ એ ગાંધીજીની આ લડત અસહકાર આંદોલન હતું, અને એ આંદોલનના ભાગરૂપે એમણે અહીંના લોકોને નવજાગૃત કરવા માટે આ આંદોલનમાં ભાગ લે લોકો અને એના વિશે જાણે અને કઈ રીતે અસહકારનું આંદોલન કરવું એનો ખ્યાલ આવે એના માટે એમણે જાગૃતિ માટે અહીંની પ્રજા અને એની જાણ ત્યાંના અંગ્રેજ અફસર એક લશ્કરી ટુકડી લઈને આવેલા અને અહીંના લોકોને કોઈ ચેતવણી આપ્યા વગર એમને આડેધડ ગોળીબાર કરી અને નરસંહાર કરેલો. ગુજરાતની ધરતી ઉપર થયેલો આ હત્યાકાંડ એટલો તો ક્રૂર હતો કે તેમાં 1200 લોકોના મૃત્યુ થયા હતા. આ હત્યાકાંડમાં જલિયાવાલા બાગની જેમ જ નિર્દોષ લોકો પોતાનો જીવ બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યા હતા. આ ટેબ્લોને ખાસ થીમ ઉપર તૈયાર કરવામાં આવ્યો છે, જેની લંબાઈ 25 ફૂટ છે. તેમાં 7 ફૂટની મોતીલાલની પ્રતિમા છે, તેમજ ફાયરિંગ કરતા અંગ્રેજ અધિકારીઓ, ટેબ્લોની સાઈડમાં ઘોડાઓ, દેખાડિયા અને દુધિયા નામના 2 કૂવા જેમાં જીવ બચાવવા કૂદી રહેલા લોકોની ઝાંખી રજૂ કરવામાં આવી છે. ટેબ્લોની ફરતે આદિવાસી કલાકારોનું પરંપરાગત ગેર નૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર છે.